આમોદમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર ઉડતી ધૂળની ડમરીઓથી વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે અને રોડની કામગીરી શરૂ કરવામાં રહ્યા છે આમોદના મલ્લા તળાવથી અર્ચના પેટ્રોલ પંપ સુધી નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર ચોમાસા દરમિયાન કાદવ કીચડ ફેલાયો હતો અને રોડ ઉપર મસ્ મોટા ખાડા પડવાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતાં હાઇવે ઓથોરિટી દ્વારા છૂટા મેટલ નાખી રોડ સમથડ કરવામાં આવ્યો હતો પરંતુ હાલ વરસાદ બંધ થવાથી ચોવીસ કલાક વાહનોની અવર જવરથી ધૂળની ડમરી ઓડી રહી છે જેના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓ સાથે ધૂળને કારણે આસપાસ દુકાનદારો પણ હેરાન થઈ રહ્યા છે જ્યારે હાઇવે ઓથોરિટી દ્વારા નાખવામાં આવેલા છૂટા મેટલને કારણે ગાડીના ટાયર નીચે આવવાથી ટાયર પણ ફૂટી જવાના બનાવ બન્યા છે તેમજ અણીદાર મેટલ ટાયર નીચે આવવાથી દબાઈને ગોળીની જેમ છૂટી રહ્યા છે ત્યારે બિસ્માલ બનેલા રોડનું સમારકામ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ચોસઠ માટે નવો રોડ કરોડોના ખર્ચે મંજૂર થયો હોવા છતાં હજુ સુધી કેમ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નથી તે ચર્ચાનો પ્રશ્ન બન્યો છે